हेलो फ्रेंड्स, आज आप मददनीश आदिजाति विकास अधिकारी मॉडल क्वेश्चन पेपर नंबर 115 सोल्यूशन जोशू। वर्ल्ड ब्रेन ट्यूमर डे तथा विश्व समुद्र दिवस तरीके क्यों दिवस उजवाय छे? डी 8 जून। सलीम अली पक्षी अभयारण्य क्या राज्य में आवेलू छे? ए गोवा। भाषा आधारित रचना थनार प्रथम राज्य क्यों हतु? बी आंध्र प्रदेश। उत्तम प्रकारनु बन्नीनु घास क्या जिल्ला में जोवा मळे छे? बी कच्छ। फिजिकल रिसर्च लेबोरेटरी PRL क्या जिल्ला में आवेल छे? सी अमदावाद। दसाडा तालुको क्या जिल्ला में आवेल छे? सी सुरेन्द्रनगर। कोई मुद्दल 5 वर्षना अंते चक्रवृद्धि व्याजना दरे बमणी थई जाय छे तो मुद्दल 8 गणी क्यारे थाय? तो आपणे ધારી લઈએ કે મુદ્દલ 100 રૂપિયા છે, બરાબર? તો 5 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે બમણી થઈ જાય છે, એટલે કે 5 વર્ષ પછી એમાઉન્ટ કેટલી થઈ જાય છે? વ્યાજ મુદ્દલ 200 રૂપિયા બમણી થઈ જાય, એટલે 200 રૂપિયા। તો એમાઉન્ટ ઇક્વલ ટુ P1+R/100 n, જ્યાં એમાઉન્ટ આપણે 200 લેવાના છે, પી મુદ્દલ કેટલી 100 રૂપિયા લેવાના છે, બરાબર? અને 5 વર્ષના અંતે, એટલે કે આર આપણે એમને રાખવાના છે અને એન બરાબર 5 વર્ષ લેવાના છે, તો મૂકીએ આપણે કિંમત, તો 200 બરાબર 100 1 વત્તા આરના છેદમાં 100 ને 5 વર્ષ છે, બરાબર? તો અહીંયા 0 0 કેન્સલ। હવે આપણે 1 વત્તા આરના છેદમાં 100ની કિંમત શોધવી હોય તો 1 વત્તા આરના છેદમાં 100, તો બંને બાજુ પંચમૂળ શોધવું પડે, કેમ કે અહીંયા 5 ઘાત આપેલી છે, તો 2 ની 1ના છેદમાં 5 ઘાત થાય, એટલે કે આપણે આ કિંમત મળી ગઈ 1 વત્તા આરના છેદમાં 100 બરાબર 2 ની 1/5 ઘાત। હવે શું કીધું? તો 8 ગણી ક્યારે થાય? એટલે કે 8 ગણી એટલે 100 રૂપિયા મુદ્દલ હતી, તો 800 રૂપિયા ક્યારે થાય? વ્યાજ મુદ્દલ, બરાબર? તો આપણે P=100 અને A = કેટલા લેવાના? 800 રૂપિયા। તો 800 = 100 1 વત્તા આરના છેદમાં 100 ને એનની કિંમત આપણે શોધવાની છે। હવે 1 વત્તા આરના છેદમાં 100 આપણે અગાઉ ગણી લીધા છે 2 ની 1/5 ઘાત, તો અહીંયા 0 0 કેન્સલ, તો 8 = 2 ની 1/5 ઘાત / n, તો 8 = એટલે 8ની જગ્યાએ આપણે 2 ની 3 ઘાત લખી શકીએ, કેમ કે અહીંયા સામે 2ના ફોર્મમાં છે, તો 2 ની 3 ઘાત = 2 ની n/5 ઘાત, કેમ કે ઘાતની ઘાત ગુણાકાર થાય। તો હવે અહીંયા આધાર સરખા હોય તો આપણે ઘાતને સરખાવીશું, તો 3 = n/5 ઘાત, તો n = આપણે શું મળશે? 5 × 3 = 15, 15 વર્ષ પછી 8 ગણી થશે, એ ઓપ્શન। મહેશ 2 ટીવી રૂપિયા 10,000માં ખરીદે છે અને રૂપિયા 11,500માં વેચી દે છે, જો તેને પહેલા પર 20% તથા બીજા પર 10% નફો થયો હોય તો 10% નફા પર વેચેલા ટીવીની ખરીદ કિંમત શોધો। હવે 2 ટીવી ખરીદે છે, ટોટલ ખરીદ કિંમત આપેલી છે 10,000 અને વેચી દે છે 11,500માં, એટલે કે એને નફો કેટલો થયો? નફો આપણે રૂપિયામાં શોધવો હોય તો વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત, એટલે કે 11,500 - 10,000, તો કેટલા રૂપિયા મળશે? 1500 રૂપિયા મળે, 1500 રૂપિયા નફો થયો એને, 0005 અને 1 એટલે 1500 રૂપિયા, બરાબર? નફો કેટલો થયો? 1500 રૂપિયા। હવે નફો પર્સન્ટેજમાં શોધવો હોય તો 1500 રૂપિયાના છેદમાં ખરીદ કિંમત કેટલી છે? 10,000, આ 10,000 × 100, તો 0 0 કેન્સલ, અહીંયા 00 કેન્સલ, એટલે કે એને ટોટલ 15% નફો થયો,
બરાબર આખા વ્યવહાર હતો 10,000માં ખરીદી અને 11,500માં વેચી છે, તો ટોટલ 15% નફો થયો છે. તો અહીંયા શું કીધું કે એક ટીવી ઉપર 20% નફો થાય ને બીજી ટીવી ઉપર 10% નફો થાય છે, એટલે કે આ 20% નફો ને આ 10% નફો, આ 10% ને ટોટલ 15% નફો થયો છે. હવે આ 15માંથી આપણે 10 બાદ કરીએ તો શું મળે? આપણે 5 મળે, ને 20માંથી 15 બાદ કરીએ તો 5 મળે, એટલે કે રેશિયો કેટલો મળ્યો? 5:5, એટલે કે 1:1. આ 1:1 બંને ટીવી ઉપર રેશિયો મળ્યો આપણે ખરીદ કિંમતનો. બરાબર, ખરીદ કિંમત કેટલી આપેલી છે? 10,000, એટલે કે 1:1 રેશિયો મળ્યો. તો એકના છેદમાં ટોટલ કેટલા ભાગ છે? 2 ભાગ છે, તો એકના છેદમાં 2×10,000 એટલે આપણે મળશે 5,000 રૂપિયા. એટલે કે હોય તો 10% નફા પર વેચેલી ટીવીની ખરીદ કિંમત કેટલી હોય? 5,000. અને એવું કીધું હોય કે 20% નફા પર વેચેલી ટીવીની ખરીદ કિંમત કેટલી, તો પણ 5,000 જ આવશે, કેમ કે રેશિયો આપણે કેટલો મળ્યો? 1:1. તો ડી ઓપ્શન 5,000 રૂપિયા. નળ એ એક ટાંકીને 20 મિનિટમાં ભરે છે, નળ બી 30 મિનિટમાં ભરે છે. નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ લાગે? હવે એ નળને 20 મિનિટ લાગે છે અને બી નળને 30 મિનિટ લાગે છે. પહેલાં આપણે કેટલા લીટરની ટાંકી છે તે શોધી લઈએ. તો આ બંનેનો લસા લેવાનો 20 અને 30નો. તો 30×2 એટલે કે 30×2 60 થાય, તો 60ને 20 અને 30થી નિશેષ ભાગી શકાય. તો એની કાર્યક્ષમતા મળી ગઈ 60/20, એટલે કે 3 થશે, એટલે કે એ 1 મિનિટમાં 3 લિટર ટાંકી ભરે છે. અને બી 60/30, એટલે કે 1 મિનિટમાં 2 લિટર ટાંકી ભરે છે. હવે શું કીધું? એ નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે, એટલે કે એ નળ 10 મિનિટ સુધી ચાલુ રાખ્યો પછી બી નળ ખોલવામાં આવ્યો, એટલે કે એ નળ 1 મિનિટમાં 3 લિટર ટાંકી ભરે. તો 10 મિનિટમાં કેટલી ટાંકી ભરે? 10×10 એ 3×10 એટલે 30 લિટર. તો હવે કેટલી ટાંકી ભરવાની બાકી રહી? 60 લિટર ટોટલ ટાંકી ભરવાની છે, એ 30 લિટર એ નળે ભરી દીધી છે. તો 60-30, હવે 30 લિટર ટાંકી ભરવાની છે. બરાબર, તો હવે શું કરવાનું છે? તો હવે 30 લિટર ટાંકી કોણ ભરશે? એ અને બી સાથે. તો એ અને બી 3×2 5 લિટર ટાંકી ભરે છે 1 મિનિટમાં. તો 30/5 તો કેટલા થશે? 100 મિનિટ લાગે બંને નળને. તો ક્વેશ્ચન શું કીધો? તો ટાંકી ભરાતા કુલ સમય કેટલો લાગે? તો આ 6 મિનિટ અને 3 મિનિટ 9 મિનિટ લાગે. સોરી, આ 10 મિનિટ ને આપણે એ અને બી નળ માટે કેટલી મિનિટ મળી હતી? 6 મિનિટ, એટલે ટોટલ 16 મિનિટ લાગે ડી ઓપ્શન. રૂપિયા 3,000 બે ભાગમાં એવી રીતે વ્યાજે આપવામાં આવે છે કે જેથી પહેલા ભાગમાં 6% તથા બીજામાં 5% વ્યાજ મળે છે. જો વર્ષમાં અંતે કુલ વ્યાજ રૂપિયા 170 મળ્યું હોય તો 5%ના દરે કેટલી રકમ આપી હશે? આપણે ધારી લઈએ કે 3,000 રૂપિયા છે. બરાબર, તો 6%ના દરે X રૂપિયા મૂક્યા હશે અને 5%ના દરે ટોટલ કેટલા આપેલા હશે? 3,000. તો 3,000-X રૂપિયા મૂક્યા હશે અને ટોટલ વ્યાજ કેટલું મળે છે? 170 રૂપિયા, એટલે કે 170 બરાબર પી કેટલા આપણે એક્સ ધાર્યા 6% માટે 6, ને વર્ષના અંતે એટલે 1 આવશે, ના છેદમાં 100 વત્તા 5%ના દરે, તો કે 3,000-X×5 ના છેદમાં 100. હવે આ 100 લસા લઈને પહેલી બાજુ જાય તો 170×006X+5×15=0-5X 6X-5X
एक्स थशे, तो एक्स बराबर 17,000 माथी 15,000 बात करिए तो आपणे शुं मळशे, 2,000 रुपया मळशे। तो एक्स की किंमत केटली मेळी, 2,000 रुपया। हवे शुं कीधुं तो 5% दरे केटली रकम आपी हशे, आपी होय तो आ 5% दरे 3,000 माइनस एक्स એટલે કે 3,000 માંથી 2,000 રૂપિયા બાદ કરવાના તો આપણે શું મળશે, 1,000 રૂપિયા। તો 5% દરે 1,000 રૂપિયા રકમ આપી હશે, ડી ઓપ્શન। 650% એટલે કે 600 ના અડધા 300 બરાબર એક્સના 20%, તો એક્સના 20%, 20 એટલે 1 ના છેદમાં 5, તો એક્સ ભાગ્યા 5, તો એક્સની કિંમત શોધો, 5 તેરી 15, એક્સ બરાબર 1,500 રૂપિયા, બી ઓપ્શન। વગડો નવલકથા કોની છે? સી નટવરલાલ પંડ્યા। રામ રાખ પણ બોલે છે નાટક કોનું છે? બી રાવજી પટેલ। માનવ ભૂંડો નથી ભૂખ ભૂંડી છે કોનું કથન છે? સી પન્નાલાલ પટેલ। એન્ટોનિમ્સ ફ્રુગેલિટી, તો બી પ્રોડિગેલિટી। ક્યુ જોડકું સાચું નથી? દર્શક સોક્રેટિસ સાચું છે, હરીન્દ્ર દવે દેવોની ઘાટી તે ખોટું છે, એટલે ઓપ્શન બી। ઇડિયમ્સ ટુક ટુ ઇઝ હિલ્સ, એ રહેન અવે ઇન ફિયર। વન વર્ડ સબસ્ટિટ્યુશન, વન વુ સિક્રેટલી લિસન્સ ટુ ધ ટોક ઓફ અધર્સ, તો તેને કહેવાય એવ્સ ડ્રોપર। ફાઇન્ડ ધ કરેક્ટલી સ્પેડ વર્ડ, તો સી એબીક્યુટસ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, હી સેડ બ્રેવો યુ હેવ ડન વેલ, તો ડી હી એપ્લાઉડ હિમ સેઈંગ દેટ હી હેડ ડન વેલ। 6 ટેબલ અને 12 ખુરશીની કિંમત રૂપિયા 7,800 રૂપિયા છે। જો ટેબલની સરેરાશ કિંમત રૂપિયા 750 રૂપિયા હોય તો ખુરશીની સરેરાશ શોધો। ટેબલ માટે આપણે 100 રૂપિયા ધારી લઈએ, તો ટેબલ બરાબર 100 અને ખુરશી વાય ધારી લઈએ, 100 અને y। હવે શું કીધું, 6 ટેબલ એટલે કે 6x અને 12 ખુરશી 12y, એટલે ટોટલ કિંમત આપેલી છે 7,800। હવે 1 ટેબલની કિંમત આપેલી છે 7,750 રૂપિયા, એટલે કે એક્સની જગ્યાએ આપણે 750 રૂપિયા મૂકી દઈએ, વત્તા 12y બરાબર 7,800। તો 12y બરાબર આપણે શું મળશે, 7,800, અને આ બંનેનો ગુણાકાર પહેલી બાજુ માઇનસ થઈ જશે, એટલે કે 0 6 5 30, 3 6 7 42, 43 44 45, તો 12y બરાબર આપણે શું મળશે, 0 0, 8 માંથી 5 જાય તો 3 અને 7 માંથી 4 જાય તો 3, એટલે કે 3,300। 12y બરાબર 3,300, તો 3,300 ભાગ્યા 12, 3,300 ને કઈ રીતે લખાય, તો 11 ગુણ્યા 3 33 ને 00, તો 3 4 12 ને 25 4 100, તો વાય બરાબર આપણે કેટલા મળશે, 11 ગુણ્યા 25 એટલે કે 275, 275 રૂપિયા, બી ઓપ્શન। 53 ગુણ્યા 87 વત્તા 159 ગુણ્યા 21 વત્તા 106 ગુણ્યા 25, તો આનો તમારે ગુણાકાર કરવો પડશે, ગુણાકાર આવશે, ગુણાકાર કરીને સરવાળો 10,600। 4 આંકડાનો સૌથી મોટો નંબર કે જે પૂર્ણ વર્ગ છે તે શોધો, તો આમાં એક પછી એક ઓપ્શન ચેક કરવો પડશે, તો આમાં આવશે સી ઓપ્શન, તો 98 01, તેને આપણે પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસીએ, તો 9 થી ભાગ ચાલે, 9 1 9, 9 0 0, 90 ગુણ્યા 9 78 72, 9 1 9,
અઠા 72, 72 80 માઇનસ 72 એટલે 8 ને 81 રેડી. હવે 10 89 ફરી 9 થી ભાગ ચાલે તો 9 એકુ 9, 9 દુ 18, 9 એકુ 9 121 એટલે 11 ને 11 એટલે કે આ પૂર્ણ વર્ગ મળી ગઈ આપણે. 9 ગુણ્યા 9 11 ગુણ્યા 11 એટલે ઓપ્શન સી. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. લાંક, સી મરોડ. નિપાત ઓળખાવો. તારે ખાવો હોય એટલો ખાજે ને, સી ને. છંદ ઓળખાવો. નિહાળ દલ મોગરે મુજ ઉરે પડો એટલા, એ પૃથ્વી. સંધિ છોડો. પ્રત્યુપકાર, સી પ્રતિવતા ઉપકાર. નીચેનામાંથી કયો ડેટાનો પ્રકાર છે? ડી આપેલ તમામ, ટેક્સ્ટ સાઉન્ડ અને વિડીયો. પેનડ્રાઈવની મેમરી કયા પ્રકારની હોય? એ ફ્લેશ મેમરી. એમએસ વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? બી અલ્ટર પ્લસ F8. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી? ડોસ છે, યુનિક્સ છે અને મેક છે. સી પ્લસ નથી, બી ઓપ્શન. 4% વ્યાજથી રૂપિયા 3,500 સાદું વ્યાજ કેટલા વર્ષમાં રૂપિયા 400 થાય? તો આઈ આપેલા છે, પી આપેલા છે, એટલે કે આઈ બરાબર PRN છે 200, એટલે 420 બરાબર 3,500 ગુણ્યા 4% કેટલા વર્ષ, એટલે નંબર ઓફ યર શોધવાના છે. ભાગ્યા 100, 0000 કેન્સલ. 7×5=35 ને 7×6=42, 12×5=60, 4×3=12, તો એન બરાબર આપણે 3 વર્ષ મળે, એ ઓપ્શન. 9×65=217, 500×13, તો 2^3=1, 9 થશે. 4^3=1, 65, 6^3=1, 217, 8^3=1, 512, 1 513, 10^3 હવે કરવો પડે, 10^3=1, એટલે કે 1001, એ ઓપ્શન. 101 લોક સંગીત કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? સી જમ્મુ કાશ્મીર. ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? ડી નાગપુર. માનવ શરીરની કઈ ગ્રંથિને આકસ્મિક ગ્રંથિ કહેવામાં આવે છે? સી એડ્રિનલ. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓમાં લેઝરનો સમાવેશ થાય છે? તો મુદ્રણ, કેન્સરની સારવાર અને બારકોડ સ્કેનિંગ આપેલ તમામ. છોડના પાંદડાઓ કયા તત્વની ઘટથી ભૂરા થઈ જાય છે? એ મેંગેનીઝ. ટ્રેકોમરો કયા અંગ સાથે સંબંધિત હોય છે? એ આંખ. પાસ્ટ ટેન્સ ઓફ ફ્લિપ, સી ફ્લિપ. ઇટ ઇઝ બ્લેન્ક ધેટ ગીવ ધ પ્રાઇઝિસ અવે, સી આઈ. ધ વોલ બ્લેન્ક બાય ધ મેસન. હવે વોલ બનાવવાનું કામ વોલ પોતે ના કરી શકે, એટલે કે આ પેસિવની રચના છે. તો શું આવશે? એ ઇઝ બિંગ બિલ્ડ. બાકી બધા ઓપ્શન પેસિવના નથી. એવરીવન વોઝ પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ. એવરીવન આપેલું છે, એટલે કે ધ્યેય આવશે, તો ધ્યેય વગરના ઓપ્શન નીકળી જશે. હવે એવરીવન વોઝ, તો વોઝનું શું થશે? ધ્યેય છે એટલે વર આવશે, પણ અહીંયા પોઝિટિવ છે એટલે નેગેટિવ થશે, એટલે કે વોરન ધ્યેય. પૂજા ડ્રો બ્લેન્ક અ રેડ લાઇટ, સી થ્રુ. ભારત મંદિરની સ્થાપના કોણે કરી? સી નાનજી કાલિદાસ. ભારત મંદિર પોરબંદર જિલ્લામાં આવેલું છે. આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ જવાહરલાલ નેહરુ. સોલિસિટર જનરલ શું છે? સી સરકાર પક્ષે કાનૂની સલાહકાર. વિધાન પરિષદના કેટલા સભ્ય રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવે છે? ડી કુલ સભ્ય સંખ્યાના 6 ભાગના સભ્ય. લોકસભાનો સભ્ય બનવા લઘુત્તમ વય મર્યાદા ખાલી જગ્યા છે? બી 25 વર્ષ. સંધિ જોડો. ચતુષ્વતા ઘાત, બી ચતુષ્ઘાત. નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. એ માયાળું. છેલ્લું પ્રયાણ કોની કૃતિ છે? એ ઝવેરચંદ મેઘાણી. રંગ રંગ વાદળિયા કોનું
बाळकाव्य छे ए त्रिभुवनदास लुहार। जाहिर वहीवट में कई बाबत नो समावेश थाय छे? नीतिना अमलनी प्रक्रिया, लोकोना व्यवहारनु नियमन ने नीति घड़तरनी प्रक्रिया। डी ऑप्शन आपेल तमाम। वडोदरा राज्य में उद्योगों विकास थवा माटे मुख्य परिबड़ खाली जगह हतो ए बैंक ऑफ बड़ोड़ा की स्थापना। नीचेना पैकी क्या मुगल बादशाह जन्म गुजरात में थयो हतो? डी औरंगजेबनो। 1731 सर सेनापति त्र्यंबक राव दाभाडे और बाजीराव पेशवा वच्चे युद्ध क्या थयो हतो? ए डभोई। चेन्ज इन टू इनडायरेक्ट स्पीच, माय फाधर सेड ब्रिंग अ बुक ट्यूडे, तो ट्यूडे नु शू थशे? धेट डे। तो धेट डे सीवाय ऑप्शन निकली जैसे एटले सी ऑप्शन निकली जैसे। माय फाधर सेड, हवे माय फाधर फाधर शू करे? ऑर्डर करे, बराबर। तो ऑर्डर बेमा आपेलू छे ने डी ऑप्शन निकली जैसे। हवे एक में ऑर्डर्स आपेलू छे ने एक में ऑर्डर्ड आपेलू छे, तो ऑर्डर डावसे बी ऑप्शन। माय फादर ऑर्डर टू ब्रिंग अ बुक दैट डे। इंटरनेट ब्राउजर इज ए बी वेब ब्राउजर। ऑल द एप्लीकेंट्स ब्लैंक एंड द रिजल्ट विल बी अनाउंस्ड नेक्स्ट वीक। सी आर टू बी रैंक्ड। अ ब्लैंक ऑफ जापानीज आर्टिस्ट स्टेप्ड ऑफ द कोच एमिड्स अ वार्म वेलकम। बी ट्रॉप। एज ही प्रोवाइड इन इफिशियंट द कंपनी ब्लैंक हिम। डी एक्सपेल्ड। एक्सपेल्ड एटले काढ़ी मूकू। नीचेनामांथी कई कृति कन्हैयालाल मुंशीनी नथी? तो पाटणनी प्रभुता छे, कृष्णावतार छे अने भग्न पादुका। तो ए ऑप्शन गीता बोध। क्या गुजराती साहित्यकार ने रंग अने गंधना कवि कहेवामां आवे छे? सी प्रहलाद पारेख। नरसिंहराव दिवेटियानी कई कृतिने अर्वाचीन गुजराती कवितानी गंगोत्री तरीके गणना थाय छे? डी कुसुमवाड़ा। सुदर्शन गद्यावली निबंध संग्रहना लेखक कोण छे? सी मनुभाई द्विवेदी। पिथुरो कई जातिना सर्वोच्च भगवान छे? सी राठवा। अडालजनी वाव स्थापत्य कलानी दृष्टिए क्या प्रकारनी छे? सी जया। त्रण प्रवेशवाड़ी वाव एटले जया। तरणेतरना वर्तमान मंदिरनो जीर्णोद्धार क्याना राजवीए करावियो हतो? डी लखतर। पंडित भीमसेन जोशी खाली जग्या साथे संकळायेल छे? बी शास्त्रीय संगीत। अमुक रकम 12 वर्षमां 4 गणी थाय तो व्याजनो दर शुं थशे? હવે અમુક રકમ છે, ધારો કે 100 રૂપિયા છે, બરાબર, તો તે 4 ગણી થાય છે એટલે કે 400 રૂપિયા થઈ જાય છે, એટલે કે આ છે પી અને આ છે પી પ્લસ આઈ એટલે કે વ્યાજ મુદ્દલ છે। તો વ્યાજ શોધવા માટે શું મળે આપણે? વ્યાજ બરાબર 400 માઇનસ 100 એટલે કે 300 રૂપિયા મળે આપણે, એટલે કે પી 100 રૂપિયા હતા તો તેના શું થયા? 300 રૂપિયા એટલે કે 3 ગણી થઈ। તો અહીંયા શું લેવું પડે આપણે? આઈની જગ્યાએ 3p લેવા પડે, તો 3p બરાબર પી ગુણ્યા 12 વર્ષ, આર એટલે શોધવાના છે અને એન એટલે 12 વર્ષ, ના છેદમાં 100, તો પી કેન્સલ, 4 3 12, 25 4 100, તો આર બરાબર 25%। સી ઓપ્શન। રૂપિયા 8 પ્રતિ કિલોગ્રામ તથા રૂપિયા 17 પ્રતિ કિલોગ્રામમાં લીધેલા ઘઉંને કેટલા ગુણોત્તરમાં મિશ્રિત કરવા જોઈએ કે જેથી તેની સરેરાશ કિંમત રૂપિયા 15 બને? જ્યારે આવા દાખલા આપેલા હોય ને ત્યારે કાંઈ નહીં કરવાનું। અહીંયા 8, અહીંયા 17 અને અહીંયા રૂપિયા 15 આપેલા છે, તો સરેરાશ વચ્ચે મૂકવાની। તો 17માંથી 15 જાય તો 2 અને 15માંથી 8 જાય તો 7, તો આ રેશિયો આપણે ડાયરેક્ટ મળી ગયો 2:7। બી ઓપ્શન। જો 12 પુરુષ અથવા 24 છોકરાને કોઈ કાર્ય કરતા 66 દિવસ લાગે તો 15 પુરુષ અને 6 છોકરાને તે કાર્ય કરતા કેટલા દિવસ લાગે? 12 પુરુષ અથવા આપેલું છે એટલે કે અથવાની જગ્યાએ આપણે બરાબર લખવાનું, 12 પુરુષ એટલે કે 12m પુરુષ માટે એમ લઈ લઈએ, બરાબર 24 છોકરા એટલે કે 24 બોયઝ,
तो 12 दू 24 थशे, तो आपणे एम बराबर शू मळ्यो, 2b मळ्यो, तो एम बराबर 2b। हवे शू कीधुं, तो 15 पुरुष એટલે કે 15m વત્તા 6 છોકરા 6b ને તે કાર્ય કરતા કેટલા દિવસ લાગે? તો પહેલા આની વેલ્યુ આપણે શોધી લઈએ, તો m બરાબર 2b મળ્યું તો આપણે, તો m બરાબર 2b મૂકીએ તો 15 દુ 30 m b થશે, 30b વત્તા 6b એટલે કે 36b થશે, એટલે કે આની કિંમત આપણે 36b મળી। તો 36b ગુણ્યા કેટલા દિવસ લાગે એટલે કે આપણે ડી શોધવાના છે બરાબર। તો અહીંયા 12 પુરુષ અને 24 છોકરા આપેલા છે બરાબર, તો આપણે અહીંયા બી લીધા એટલે કે છોકરા લીધેલા છે, તો અહીંયા પણ આપણે છોકરા લેશું 24b, એને કેટલા દિવસ લાગતા હતા? 66 દિવસ ગુણ્યા 66, 6 થી 6 દુ ડાળી 6 ચોક 24, 6 ગુણ્યા 6 એટલે 36, 6 ગુણ્યા 11 એટલે 66, 11 ગુણ્યા 4 44 દિવસ, એ ઓપ્શન। ગોળાની ત્રિજ્યા 14 સેમી હોય તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? ગોળાની ત્રિજ્યા 14 સેમી આપેલી છે એટલે કે આર બરાબર 14 સેમી। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાય આર, 4πr² 4 × 22 ¹² ગુણ્યા 14 × 14 7 દુ 14 થશે, તો આનો ગુણાકાર થશે 2464 ડી ઓપ્શન। જો રજત બરાબર જેપીએલ, કવન બરાબર ઝેડ એ જી, મગન બરાબર WBG, હરણ બરાબર NJK, તો મનહર બરાબર શું? તો મ મ ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે મ બરાબર W, તો મ બરાબર W। ન આપેલો છે મનહર, તો ન ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે, તો જી થશે, ન નો જી। પછી આપેલું છે હ, તો હ અહીંયા આપેલો છે એન, તો એન WGN એક જ ઓપ્શન છે, એ ઓપ્શન WGNJ। મિસ્ટર હાર્દિક કાન્ટ કમ ટુ ડે બ્લેન્ક, કાન્ટ બરાબર, તો કાન્ટનું ક્વેશ્ચન ટેક કેન થશે, કેનથી શરૂઆત થશે, તો એ એક જ ઓપ્શન છે, એ ઓપ્શન કેન હી। ધ ફાર્મર ઇઝ સ્લીપિંગ બ્લેન્ક અ ટ્રી બી અંડર, બ્લેન્ક કમેન્ટ ઓન ડિમોનિટાઇઝેશન, ડી એની ચેન્જ ધી વોઇસ, વી આર વોચિંગ ધ ફિલ્મ ધૂમ ટુ નાવ, તો બી ધ ફિલ્મ ધૂમ ટુ ઇઝ બીંગ વોચ બાય અસ નાવ, ચેન્જ ધી ડિગ્રી, આઈ પ્લેડ બેટર દેન ચિરાગ, ડી ચિરાગ ડીડ નોટ પ્લે સો વેલ એઝ આઈ। વિભક્તિ ઓળખાવ, મોઢાથી બોલ્યા હો તો વચન પાડજો, થી થકી વળે, બી ઓપ્શન કરણ। સમાસ ઓળખાવ, ઘર ખોરડા સી દ્વંદ્વ, નીચેનામાંથી સાચી જોડણી શોધો, એ સુનમુન, સંધિ જોડો તત્વતા વિદ, એ તત્વિદ। ચાંદીના સિક્કા મુદ્રા સ્વરૂપે સૌપ્રથમ કોણે બહાર પાડ્યા, સી શેરશાહ સૂરી। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા, ડી ઋષભદેવ। પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડેલ પર આધારિત હતી, એ હેરડ મોડોમર। કુચીપુડી કયા રાજ્યનું લોકનૃત્ય છે, ડી આંધ્રપ્રદેશ। પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ કર્મન રેખા આવેલી હોય છે, બી 100 કિલોમીટર। ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થાનું નામ શું છે, બી સાહિત્ય અકાદમી।